માસ્કનો દંડ 1000 રૂપિયા જ રહેશે. નાગરિકોને શિસ્તમાં રાખવા ખૂબ જ જરૂરી. ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે, જે એક રાહતની વાત છે. ત્યારે ફરીથી કોરોના મહામારી ઉથલો ના મારે તે માટે લોકોએ શિસ્તમાં રહેવું ખૂબ જ જરૂરી છે અને સરકારી ગાઈડલાઇન્સનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં સરકાર દ્વારા માસ્કનો દંડ ઘટાડવા માટે રાજ્ય સરકારે રજૂઆત કરી હતી, જેના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે જે લોકો માસ્ક ન પહેરે તેઓ પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવો તે યોગ્ય છે અને તેમાં ઘટાડો ન કરવો જોઈએ. કારણ કે દંડની રકમ 1000 રૂપિયાથી જે છે તેનાથી લોકો શિસ્તમાં રહે છે. જે દંડની રકમ ઘટાડવામાં આવે તો લોકો શિસ્તમાં રહેવાનું પાલન નહીં કરે અને આથી કોરોના વાયરસનું સંક્રમણ વધવાનું જોખમ પણ વધી જશે. માટે 1000 રૂપિયાનો દંડ યથાવત રાખવો જોઈએ. વધુમાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે કોરોના વાયરસની ત્રીજી લહેર અપેક્ષિત છે. આવામાં માસ્કનો દંડ ઘટાડવાથી લોકો શિસ્તમાં રહેવાનું ટાળી શકે છે. આ કારણે કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધી શકે છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં 53 પાનાનું એક સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ સરકારી તંત્ર કેટલું સજ્જ છે તેને લઈને માહિતી આપવામાં આવી છે. કોરોના કાળમાં માસ્ક પહેરવાનો સરકારે નિયમ બનાવ્યો છે અને તેનું ઉલ્લંઘન કરનારા પાસેથી દંડ વસૂલવામાં આવે છે. સરકારે માસ્ક ન પહેરનાર લોકોને દંડવાની સત્તા આપી છે. ધન્યવાદ.